મહેસાણાની દૂધસાગર ડેરીના બહુચર્ચિત ઘી ભેળસેળ કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે। દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબહેન ઠાકોર સહિત ત્રણ લોકો સામે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ પહેલા અન્ય ત્રણ આરોપીઓ સામે પણ ચાર્જશીટ કરવામાં આવી હતી। મહત્વનું છે કે કૌભાંડ મામલે અગાઉ ચેરમેન આશાબહેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંગજી ચૌધરી, તત્કાલીન એમડી નિશિત બક્ષી, લેબ ટેકનિશિયન તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। વર્ષ 2020માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દૂધસાગર ડેરીમાં દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન અમૂલ અને સાગર બ્રાન્ડની જુદી જુદી બેન્ચના 146 જેટલા ઘીના સેમ્પલ લઈને વડોદરાની લેબમાં તપાસ માટે મોકલ્યા હતા। કુલ 146 પૈકી ફક્ત એક જ સેમ્પલ પાસ થયું, જ્યારે કે બાકીના તમામ 145 સેમ્પલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું। ફોનલાઇન પર જોડાયા છે સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, ઘી ભેળસેળ કાંડમાં પૂર્વ ચેરમેન સહિત ત્રણ સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે, કયા પ્રકારના આરોપોનો ઉલ્લેખ છે? જી, મહેસાણા દૂધસાગર ડેરીના ઘી ભેળસેળના કેસમાં ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ત્રણ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે। જે તે સમયે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસ તપાસ ચાલી રહી હતી અને આ સમગ્ર કેસમાં હવે જીટી કેમ્પ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ મૂકી દેવામાં આવી છે। અગાઉ કેસમાં ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ મૂકવામાં આવી હતી અને આશાબેન ઠાકોર સહિત જે ત્રણ સામે આ દાખલ કરવામાં આવ્યું છે। પાછળથી ધરપકડ કરાયેલા પૂર્વ ચેરમેન કે જેઓ જે તે સમયે ધરપકડથી આશાબેન ઠાકોર દૂર રહ્યા હતા, તેમની ધરપકડ બાદ આ ત્રણ સામે ચાર્જશીટ મૂકીને આગળની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે। જી જી મનીષ, આભાર માહિતી આપવા બદલ। તો દૂધસાગર ડેરીમાં જે ઘી ભેળસેળ કૌભાંડ સામે આવ્યું હતું તેમાં પૂર્વ ચેરમેન સહિત ત્રણ સામે હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, વધુ ત્રણ આરોપીઓનો ઉમેરો થયો છે।